નમસ્કાર, દિ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શિયાળાની આકરી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જી હા, રાજધાની દિલ્હી સહિત આખું ઉત્તર ભારત શીતલહેરની લપેટમાં છે. 28 ડિસેમ્બર એટલે કે આજની સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે દિલ્હીમાં છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયનો રેકોર્ડ તૂટ્યો છે. જી હા, હવામાન વિભાગનું કહેવું છે કે 118 વર્ષ પછી એટલે કે 1901 પછી આ બીજી વખત ડિસેમ્બરમાં દિલ્હીમાં આટલી ઠંડી પડી રહી છે. દિલ્હી જ નહીં, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ આકરી ઠંડી પડી રહી છે. તમને જણાવી દઈએ કે યુપીમાં ઠંડીના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત નિપજ્યા છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આ રાજ્યમાં 29 ડિસેમ્બરે ઠંડી વધુ વધી શકે છે. હવામાન વિભાગના અધિકારીનું કહેવું છે કે 31 ડિસેમ્બર સુધીમાં દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 19.5 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેમણે એજન્સીને જણાવ્યું હતું કે 1997માં સરેરાશ મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ તેમજ 1919 અને 1929માં ડિસેમ્બરમાં સરેરાશ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ અને 1962માં આ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. જી હા, બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.